પાવલુસ ઈસાઈ બણે હે. શાઉલ નામનો એક જુવાન માણસ હતો જે મનખનો શિશ્રની રખવાળી કરતો હતો, જેનાવે ઇસ્તુફનુસને માર દડ્યો હતો. વે ઈસુ મસીહ પર વિશ્વાસ નહીં કરતો હતો અને એટલે હરું વેયો વિશ્વાસી મનખને સતાવતો હતો. વેયો યરુસલેમના ઘેર ઘેરમાં જઈને બજેર માણસ બદ્ધને હાથો હતો કે જેનાથી એનાને થાણામાં પૂરી શકે. તર મોટા યાજકે શાહુલને પરવાનગી આપી કે વેયો ઈસાઈ મનખને હાવા હરું દમિશકમાં જાય અને એનાને પાછા યરુસલેમમાં લઈ આવે. જ્યારે શાહુલ દમિશકના રસ્તા પર રહેતો તર આકાશમાં તેજ પ્રકાશ એને શ્યારે મેર બબળ્યો અને વેયો નીચે પડી ગયો. શાહુલે કોઈકને કહેતો ઈયું કહેતો સાંભળ્યું કે હે શાહુલ તો મને હુકા વિતાડે હે. શાહુલે પૂછ્યું, પ્રભુ તમે કોણ હે? ઈસુએ એને જવાબ આપ્યો, હું ઈસુ હે તો મને વિતાડે હે. જ્યારે શાહુલ ઉઠ્યો ત્યારે એ બાળે શકતો ન હતો, એટલે હરું એના દોસ્તદાર એને દમિશકમાં નહીં લઈ ગયા. શાહુલે ત્રણ દાડે તક કંઈ બી ખાધું કે પીધું ન હતું. દમિશકમાં હનન્યા નામનો એક સેલો હતો. પરમેશ્વરે એને કીધું, જે ઘેરમાં શાહુલ રોકાયેલો હે ત્યાં જા, એને પેર તારો હાથ મેલ જેનેથી એ પાછો બાળતો થઈ શકે. પણ હનન્યાએ કીધું, પ્રભુ આ માણસે વિશ્વાસી મનખાને કેવી રીતે વિતાડી હે? મેં એના બારામાં સાંભળ્યું હે. પરમેશ્વરે એને જવાબ આપ્યો, જા, મેં એને પસંદ કર્યો હે કે વયો યહૂદી અને બીજી જાતિના મનખને મારા નામના બારામાં પ્રસાર કરે. વયો મારા પર વિશ્વાસ કરવાને લીધે ઘણું દુઃખ ઉઠાવે હે. એટલે હરું હનન્યા શાહુલ કંજ્યો, એને પેર પોતાનો હાથ મીલ્યો અને કીધું, આવતી વખત ઈસુ જી રસ્તામાં તને પ્રગટ થયા એનાવે મને તારી કણ મોકલ્યો હે, એટલે કે તો પાછો બાળતો થઈ શકે અને પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકે. શાહુલ તરત જ પાછો બાળતો થઈ ગયો અને હનન્યાએ એને બપ્તિસ્મા આપ્યું. પછી એને ખાવાનું ખાધું અને એની તાકાત પાછી આવી ગઈ. એને ટાઈમથી શાહુલે દમિશકમાં રહેવાવાળો યહૂદી મનખણને પ્રસાર કરવો ચાલુ કર્યો. એને કીધું કે ઈસુ પરમેશ્વરનો બેટો હે. યહૂદી મનખ વિચાર કરતો થઈ ગયો કે જે માણસ વિશ્વાસી મનખનો નાશ કરવા કોશિશ કરતો હતો એને હુદો આવું ઈસુ પર વિશ્વાસ કરી લીધો હે. શાહુલ યહૂદી મનખ સામે ઈયું સબૂત કરતો હતો કે ઈસુ મસીહ હે. ઘણા દાડા પછી યહૂદી મનખવે શાહુલને માર દડવાનું કાવતરું કર્યું. એનાવે એને માર દડવા હારું શહેરની ફાટક ઇપેર મનખને એની નજર કરવા હારું મોકલ્યા. પણ શાહુલે યા કાવતરાના બારામાં સાંભળી લીધું અને એના દોસ્તદારોએ એને બસેને નકળવા હારું મદદ કરી. એક રાતે શાહુલના દોસ્તદારોએ એને હોંડલામાં બેહાડીને શહેરની મોટી દિવાલ ઇપેરથી નીચે ઉતાર મળ્યો. શાહુલે દમિશકથી બસે નકળીને તરત જ ઈસુનો પ્રસાર કરવાનું ચાલુ રાખ્યું. શાહુલ સેલને મળવા હારું યરુસલેમ જ ગયો, પણ વયા એનાથી ગભરાયેલા હતા. પછી બરનબાસ નામનો એક વિશ્વાસી શાહુલને પસંદ કરેલો સેલકને લઈ ગયો અને એને કીધું કે શાહુલે દમિશકમાં કેવી રીતે હિંમતથી પ્રસાર કર્યો હતો. એના પછી સેલવે શાહુલનો અંગીકાર કરી લીધો. કેટલાક વિશ્વાસી જે યરુસલેમમાં સતાવ થવાને લીધે દૂર ચાલી ગયા હતા, વયા દૂર અંતાકિયા શહેરમાં ચાલી ગયા અને ત્યાં ઈસુના તાજા હમીસારનો પ્રસાર કર્યો. અંતાકિયામાં વધારે યહૂદી નહીં હતા, પણ પહેલી વાર એના મહ ઘણો વિશ્વાસી બની ગયો. બરનબાસ અને શાહુલના નવા વિશ્વાસી કણ જ્યાં, જેનાથી વયા ઈસુના બારામાં વધારે હજુ હિકાડી શકે અને મસીહ જૂઠને પાકું કરી શકે. ઈસુ પર વિશ્વાસ કરવાવાળા પહેલી વાર અંતાકિયામાં મસીહ કહેવાય. એક દાડો જ્યારે અંતાકિયા અને બધા વિશ્વાસી મસીહ મનખ ઉપવાસ અને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે પવિત્ર આત્માએ એને કીધું, બરનબાસ અને શાઉલને મારું કામ કરવા હારું અલગ કરો, જેને હારું મેં એને બોલાવ્યા હે. એટલે હરું અંતાકિયાની મંડળજી બરનબાસ અને શાઉલની પેર હાથ મેલીને એને હરું પ્રાર્થના કરી, ત્યારે નવી બીજી જગ્યામાં ઈસુના તાજા હમીસારનો પ્રસાર કરવા હારું મોકલ્યા. બરનબાસ અને શાઉલે ઘણી બધી જાતિના મનખને ઈસુના તાજા હમીસારનો પ્રસાર સંભળાયો અને ઘણા બધા મનખવે ઈસુ પર વિશ્વાસ કર્યો.